ખેડા જિલ્લાના ઘર્તેશ્વર તાલુકાના ખેડૂતોને તાઉતી વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડા જિલ્લાના ઘર્તેશ્વર તાલુકાના ખેડૂતોને તાઉતે વાવાઝોડામાં થયેલ નુકસાનની વળતર ચૂકવવાની માંગ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઘર્તેશ્વર તાલુકા પ્રમુખ હિતેશજી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે થોડા સમય પહેલાં ગુજરાતના દરિયામાંથી તાઉતે વાવાઝોડું ત્રાટક્યું હતું, જે ખૂબ જ ભયંકર હતું, જેનાથી ગુજરાત રાજ્યના બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હતું, જેમાં ખાસ કરીને ખેડૂતોને ઊભા પાકને સંપૂર્ણપણે નુકસાન થયું હતું અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના છાપરા તથા ઘણા મકાનો પડી ગયા હતા। ત્યારે ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા ખેડૂતો અને ગરીબોને તેનું વળતર ચૂકવવામાં આવશે તેની જાહેરાત કરી હતી, જેનાથી ખેડૂતોને હાશકારો મળ્યો હતો। સરકાર દ્વારા સર્વે કરીને તમામ ખેડૂતોને વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની વાત કરી હતી। ત્યારે વાવાઝોડાના કારણે ઘર્તેશ્વર તાલુકાના તમામ ગામોમાં બાજરી તલ જેવા તમામ પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। પાક એટલો બગડી ગયો હતો કે જેમાંથી તેમને ખર્ચ પણ મળેલ નથી। ત્યારે સરકારશ્રીનો સર્વે વહેલી તકે થાય અને ખેડૂતોને તેમના પાકનું નુકસાની વળતર મળે એવી તાલુકાના તમામ ગામોના ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે નહીં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને ઘર્તેશ્વર તાલુકાના ખેડૂતોને વળતરમાંથી બાકાત રાખવામાં આવશે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। રાકેશ મકવાણા, ZSTV, ખેડા। ખેડૂતોને નુકસાન ચૂકવવા માટે સર્વે કરી વહેલી તકે નુકસાન ભરપાઈ કરવા માટે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે, અને જો વહેલી તકે આવું સર્વે કરવામાં ન આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ